સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી ન છોડવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા માછીમાર સમાજ મહિલા શક્તિ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે અનોખો વિરોધ પ્રદર્શન કરી જિલ્લા સમહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. દક્ષિણમાં ઉત્તર ગુજરાતના નેતાઓની આજે પ્રશંસા થઈ હતી. સરદાર સરોવર ડેમના ગેટ ખુલ્લા કરવા તેમજ ડેમમાંથી 6000 ક્યુસેક પાણી ડાઉન સ્ટ્રીમમાં છોડવા બાબતે ભરૂચ જિલ્લા માછીમાર સમાજ મહિલા શક્તિ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે અનોખો વિરોધ પ્રદર્શન કરી જિલ્લા સમહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પૂરતા પ્રમાણમાં જળ નર્મદા નદીમાં ન છોડવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમસ્ત માછી સમાજ મહિલા શક્તિ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ જિલ્લા કલેક્ટર કચેરીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજકીય નેતાઓના નામના પોસ્ટર સામે આરતી ઉતારી નર્મદા નદીમાં જળ મુદ્દે સ્થાનિક નેતાઓની કામગીરીને નબળી ગણાવી હતી. માછીમાર સમાજનું જણાવવું છે કે છેલ્લા કેટલાય સમયથી માં નર્મદા નદીમાં જળ ઓછા થવાને કારણે તેઓની રોજીરોટી ઉપર પ્રશ્નો ઉભા થયા છે. સરકારમાં તેમજ સ્થાનિક રાજકારણીઓને અનેક વાર રજૂઆત કરવા છતાં નર્મદા નદી બે કાંઠે વહેતી થતી નથી અને નદીમાં પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી. સરકાર દ્વારા 1500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ તે માત્ર ડેમના 15 કિલોમીટર સીમિત જ રહ્યું છે. ભરૂચ ખાતે નર્મદા નદી હજુ પણ પાણી વગરની છે તેવા આક્ષેપ કરી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી નર્મદાના જળ લઈ જનાર રાજકારણીઓની આરતી ઉતારી તેઓની પાણી મુદ્દે અને નેતાગીરીને વધાવી સ્થાનિક નેતાઓને નબળા ગણાવ્યા હતા. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત લઈ ગયેલા છે, જ્યારે આપણા નેતાઓ આપણી નર્મદાને પણ અહીંયા સાચવી શકેલા નથી. તો એના કારણે જે મજબૂતીથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓ એ લોકોનું નેતૃત્વ પબ્લિકનું કરી રહેલા છે કે જેથી અમે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લોકો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓને અહીંયા આરટીનો પ્રોગ્રામ કરવો પડ્યો છે, કારણ કે એમને શક્તિશાળી નેતાઓ તરીકેની અમે એક છાપ એ લોકોએ અમારી ઉપર છોડેલી છે. જો અવિસૈયદ, આઝાદ ન્યૂઝ, ભરૂચ.